હવે વાત કરીએ તો ભરૂચની. ભરૂચના રાતપારડી ગામમાં અંબિકા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં તસ્કરો તાટક્યા તો 63,000ની મત્તાની ચોરી કરી પણાઈ થતાં ચકચાર મચી જવા પામી હતી. શિયાળાની ઋતુ જામતા જ નિશાચરોએ પોતાનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું હોય એમ લાગી રહ્યું છે. વાત કરીએ ભરૂચના રાજપારડી ગામની તો ગત રાત્રિના રાજપારડી ગામમાં આવેલી અંબિકા ઇલેક્ટ્રોનિક નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 63,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા દુકાનદારોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપારડી ગામમાં ઇલેક્ટ્રોનિક દુકાન ધરાવતા ભાવિકસિંહ ઇન્દ્રસિંહ પાંજરોલિયાની દુકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમયે દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી સાબર મોટર નંગ 2 કિલોક્સર મોટર નંગ 1 સબમર્સિબલ મોટર નંગ 1 સબમર્સિબલ મોટર નંગ 1 સાબર પંપ નંગ 2 એલ્યુમિનિયમ સર્વિસ વાયર 350 મીટર તેમજ એલ્યુમિનિયમ સર્વિસ વાયરો 400 મીટર મરી કુલ રૂપિયા 63,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. હાલ શિયાળાની મોસમ જામી રહી હોય તસ્કરોએ હાથફેરો અજમાવતા દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કડક બનાવાય એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ચોરી સંદર્ભે દુકાન માલિક ભાવિકસિંહે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.